કોરોના વાયરસને લઈને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં રોજનું કમાઈને રોજનું ખાતા પરિવાર ખૂબ જ ચિંતિત છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા પરિવાર સુધી ભોજન પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે ઝૂંપડામાં રહેતા પરિવારને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈને લોકડાઉન જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં ખાવાનું મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિવિધ જે 48 વોર્ડ છે, 48 વોર્ડમાં આ પ્રકારની જે ખાવાની સામગ્રી છે તે લોકોને આપવામાં આવે છે. ખાસ કરીને અહીંયા જે લોકો ઝૂંપડામાં રહે છે તે લોકોને પણ જે રોજનું ખાનારા અને રોજનું કમાનારા લોકો માટેની પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને અહીંયા જમવાનું પૂરતું પાડવામાં આવે છે. વિવિધ જગ્યાએ જે દૂધ અને શાકભાજી પણ પહોંચતા કરવામાં આવે છે. ત્યારે અત્યારે જે ઝૂંપડામાં રહેતા જે લોકો છે તેમના માટે અત્યારે ભાજી અને જે શાક છે, ભાજી અને જે પરોટા છે તે અહીંયા આપવામાં આવી રહ્યા છે. ચોક્કસથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને લોકોને જે ખાવાનું પૂરું પડી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચોક્કસ એમની સાથે વાત કરવા માંગીએ. બેન, શું કહેવા માંગશો તમને? ઝોપડા વાળા તો આપણે ભૂખે મરતા હે ને દઈ ખાવા. કોર્પોરેશન વાળા અહીંયા આવે તમને આપી કેવું લાગે? સારું લાગે બાપડો, ભૂખે મરે બાપડો, મને બબલી ખડે જાય ઝોપડા મરાઈ દે તો. ચોક્કસ, જે અહીંયા બહેનો છે તે પણ કહી રહ્યા છે કે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે. શહેરના તમામ 48 વોર્ડમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ અને ખાસ કરીને ખાણીપીણીની જે વસ્તુ છે તે પહોંચાડવામાં આવી રહી છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.